બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે વ્યાજબી ભાવના દુકાનદારો અને મધ્યાહન ભોજન સંચાલકોની માહિતી અને માર્ગદર્શન તાલીમ આપવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા એનએફએસએ રેશન કાર્ડ ધારકોને વિના મૂલ્ય અનાજનું વિતરણ કરવામાં આવેલ છે, ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબની ઉપસ્થિતિમાં નાગરિક પુરવઠા સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ, જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવતા ફોર્ટિફાઈડ ચોખા અંગે જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબ દ્વારા ચકાસણી કર્યા બાદ આ ચોખા નાગરિક પુરવઠા આઈસીડીએસ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલ ફોર્ટિફાઈડ ચોખા આપવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ મારફતે ફોર્ટિફાઈડ ચોખા, મીઠું તેલ, આયર્ન ફોલિક એસિડ, વિટામિન બી 12 સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવેલ છે. ત્યારે ફોર્ટિફાઈડ અનાજ એટલે શું, તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન મળે તેવા હેતુ અન્વયે અમરેલીના બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે બગસરા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજન સંચાલકો આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ફોર્ટિફાઈડ ચોખાનો સંગ્રહ અને પ્રતિ રાંધવાની રીત અને તેનો સ્વાદ સામાન્ય ચોખા જેવો જ હોય છે, જેથી જ્યારે ફોલિક એસિડ મગજના વિકાસ માટે ગર્ભમાંના શિશુના વિકાસ અને રક્ત ઉત્પાદનમાં મદદ કરે છે. આથી ફોલિક એસિડ ખૂબ જ જરૂરી તત્વ છે. વિટામિન બી 12 નબળાઈને દૂર કરવા મદદ કરે છે, મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે. સાથે મીઠું પણ ફોર્ટિફાઈડ હોય, જેમાં આયોડિન પૂરતું પ્રમાણમાં હોય, જેથી ગોઈટર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે. ત્યારે આ અંગે મધ્યાહન ભોજન સંચાલકો અને વ્યાજબી ભાવના દુકાનદારોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવેલ, જેમાં પુરવઠા નાયબ મામલતદાર NN વિસાણી સાહેબ, મધ્યાહન ભોજન નાયબ મામલતદાર અને મયુરીબેન વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજનના સંચાલકો ઉપસ્થિત રહેલ. અશોક મણવર, ડેશ ટીવી, અમરેલી. પીએમ પોષણ યોજનામાં થઈ શકે એનું સૌથી મોટું બેનિફિટ એક એ જ છે કે આપણા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે, જે આપણે બાળવાટિકાના બાળકો, તેમાં જે માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ જોવા મળે છે ને, એ થોડા ઘણા અંશાનાથી નિવારી શકીશું આપણે. એના માટે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બંને કાર્યરત છે. આ સેમિનારને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા, કોના થ્રુ કાર્યક્રમમાં? આ સેમિનારમાં પીએમ પોષણ યોજના અંતર્ગતના તમામ સંચાલકો, બગસરા તાલુકાના તેમજ જે PDS દુકાનદારો છે, એ બધા આવ્યા હતા અને બધાને તાલીમ આપવામાં આવી છે. 45